वेरी गुड आफ्टरनून विद्यार्थी मित्रों, हवे आजे तमारी समक्ष कंपनी ना वार्षिक हिसाबो जे आपणे नव चेप्टर शुरू करेलो छे। आ कंपनी ना वार्षिक हिसाबो आम तमे जो तो बहु ज सहेला छे, पण क्यारे तमने सहेला लागे के ज्यारे तमने एनो मैं फॉर्मेट करावा छे, तमे ए फॉर्मेट करावेला छे एमां जेटली मेहनत करशो मित्रों એટલી મહેનત તમારે દાખલામાં નહીં કરવી પડે, આ આપણી ચેલેન્જ છે। કારણ કે જ્યારે કોઈ ઉચ્ચ કક્ષાનું ઉચ્ચ લેવલનું તમે કોઈ કામ કરો તો શરૂઆતમાં 100% તમારે થોડીક વધારે મહેનત કરવી પડે, અને એ વધારે મહેનત કરો એટલે પછીનું તમારું કાર્ય એની મેળે મળે તમારો રસ્તો સાફ થતો જાય, ક્લીન થતો જાય। તો મિત્રો, કંપનીના વાર્ષિક હિસાબો તમને આગલા દાખલો મેં ચોથો કરાવ્યો હતો, મિલકતોની ગણતરી વાળો ટેક્સબુકનો। જ્યારે આજે આપણે દાખલો લઈએ છીએ ટેક્સબુકની અંદર સ્વાધ્યાયમાં 5મો દાખલો, યુવા લિમિટેડનો 31/3/17 ના રોજનું પાકું સર્વેયુ। તો મિત્રો, પરીક્ષાની અંદર ખાસ તમને કહી દઉં કે આ ચેપ્ટરમાં દાખલો કઈ રીતે પૂછવામાં આવશે એ કોઈને ખ્યાલ નથી, તમને અંદર કે કઈ રીતે પૂછવામાં આવશે ખ્યાલ નથી, એટલે તમને ખાલી આ રીતનું ઇક્વિટી જવાબદારીની વિગત અથવા મિલકતોની વિગત દર્શાવતું પાકું સર્વૈયું પૂછી શકે। મિલકત અને ઇક્વિટી જવાબદારી બે ભેગાવાળું પણ પૂછી શકે, અને એક શક્યતા એવી છે કે નફા નુકસાન પત્રક અને પાકો સર્વૈયો સંયુક્ત હોય એ પણ પૂછાય। વિદ્યાર્થી મિત્રો, તમને દાખલો કઈ રીતે પૂછવામાં આવશે એ બરાબર ધ્યાનમાં રાખીને બરાબર સમજજો। દાખલો જ્યારે ગણો છો તો દાખલો ગણતી વખતે તમારે પૂરેપૂરી ચોપડીના એક પણ દાખલાને મિસ ન કરવાનો, એક પણ દાખલાને મૂકવાનો નથી, દાખલો બરાબર ધ્યાન રાખવાનો। અહીંયા આપણે ઇક્વિટી જવાબદારીનું વર્ગીકરણ કરો દાખલો છે, તો ઇક્વિટી જવાબદારીનું જ્યારે વર્ગીકરણ તમે કરો છો ત્યારે દાખલો ગણવાની અંદર તમને ખ્યાલ હોવો જોઈએ કે ઇક્વિટી જવાબદારી બાજુ મુખ્ય શિક્ષક 3, ઇક્વિટી જવાબદારી બાજુ મુખ્ય શિક્ષક 3, એમાં 1 શેરહોલ્ડરના ભંડોળ, એના પેટા શિક્ષક 2 શેરમૂડી અનામત વધારો, એની અંદર શું આવે એવો દાખલો ગણીને ચર્ચા કરીએ। અત્યારે માત્ર મુખ્ય શીર્ષક પેટા શીર્ષક સમજી લ્યો, એનું બીજું મુખ્ય શીર્ષક બિન ચાલુ જવાબદારી જેને કહેવાય છે લાંબા ગાળાની જવાબદારી, એની અંદર 3 પેટા શીર્ષક, લાંબા ગાળાના ઉછીના નાણા, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓ। તો બીજાની અંદર મુખ્ય શીર્ષકમાં 3 પેટા શીર્ષક આવ્યા, ત્રીજું મુખ્ય શીર્ષક ચાલુ જવાબદારીઓ, ચાલુ જવાબદારીમાં પેટા શીર્ષક 4, પહેલામાં ટૂંકા ગાળાના ઉછીના નાણા, નંબર 2 તમારા માટે વેપારી દેવા, નંબર 3 તમારા માટે યાદ રાખજો અન્ય ચાલુ જવાબદારી, નંબર 4 ટૂંકા ગાળાની જોગવાઈ। તો મિત્રો, ચાલુ જવાબદારીમાં 4 પેટા શીર્ષક, જો તમને હું આ કહેલો એ રીતે તમારા મગજમાં બેસી જાય એની અંદરનું તેની મેળે આવડશે, તમે પ્રેક્ટિસ કરશો એમાં આવડતું જ જશે। કારણ કે આ ચેપ્ટર જેને હું ભણાવું છું ને ત્યારે મને અંદરથી આનંદથી ભણાવું છું, આ ચેપ્ટરમાં એટલી આપણે મહેનત કરી છે અને મહેનત કરીને તમને ભલે કે સેવામાં કઈ રીતે સમજાવું છું, મને આ ચેપ્ટરમાં દાખલો ગણવાનો આનંદ કેવી રીતે આવે મારો અનુભવ તમને શેર કરું છું કે તમે એ રીતે કરો તો તમને દાખલો ગણવામાં આનંદ આવશે, જાઓ ચેલેન્જ આપીને। તો મિત્રો, હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ, તમારે ઉપર હેડિંગ આપવાનું શ્રી
युवा लिमिटेड नो 31/3/17 ना रोज नो पाको सर्वयो बोर्ड में दाखलो पूछायेलो छे। હવે આપણે દાખલાની શરૂઆત કરો ત્યારે આ રીતે આપણે તમે સ્ટાર કર્યો અને રોમનનો અંત પણ કરી શકો। ઇક્વિટી જવાબદારી બાજુ બે બાજુ હોય, નામ લખવાનું ઇક્વિટી જવાબદારી પાકા સમય એના મુખ્ય બે અંક ઇક્વિટી જવાબદારી સાકણ મિલકત આપણે અહીંયા કોની ગણતરી કરીએ છીએ ઇક્વિટી જવાબદારી। તો આ રીતે સ્ટાર રોમનમાં એકડો ઇક્વિટી જવાબદારી લખી દાખલાની શ્રી ગણેશ કરવાના દાખલાની શરૂઆત કરીએ। ચાલો ઇક્વિટી જવાબદારીમાં એનું મુખ્ય શીર્ષક એને આપણે અંગ્રેજીમાં એકડો કરવાનો શેર હોલ્ડરના મંડળ મુખ્ય શીર્ષક નામ શું આપવાનું શેર હોલ્ડર્સના મંડળ શેર હોલ્ડરના મંડળના પેટા શીર્ષક આવે એને આપણે કોઈ પણ પેટા શીર્ષક હોય એ કરો પેટા શીર્ષક એ એમાં શેર મૂડી। હવે તમારે રકમમાં જોવાનું કે શેર મૂડીમાં આવે એવી બે પ્રકારની મૂડી હોય કા ઇક્વિટી શેર મૂડી હોય કા પ્રેફરન્સ શેર મૂડી હોય। તો તમને બે માંથી કઈ મૂડી આપેલી છે તમે જુઓ રકમમાં ઇક્વિટી શેર મૂડી તમને આપેલી છે તો ઇક્વિટી શેર મૂડીની રકમ પહેલા કોલમમાં 6,50,000 દાખલો આમ ગણાય પેલું શેર હોલ્ડરના ભંડોળ એનું પેટા શીર્ષક તો કે શેર મૂડી શેર મૂડીની અંદર શું આવ્યું તો કે ઇક્વિટી શેર મૂડી એને બ્રેકેટમાં કરી શકો તમારે કરવું જોઈએ। ઇક્વિટી શેર મૂડીની કિંમત 6,50,000 એની કિંમતને 6,50,000 લખવાનું। હવે એનું પેટા શીર્ષક બી પેટા શીર્ષકમાં એનું બીજું શીર્ષક અનામત વધારો અનામત વધારોની અંદર એક જ વસ્તુ આવે છે સામાન્ય અનામત અનામત વધારાની અંદર લખવાનું સામાન્ય અનામત કોઈ પણ ધંધાકીય એકમની અંદર ભવિષ્યમાં ખર્ચને પહોંચી વળવા માટે તમે જે સામાન્ય અનામત એટલે કે ખર્ચને પહોંચી વળવા માટે તમે જે જોગવાઈ કરો મિત્રો એને સામાન્ય અનામત કહેવાય। આ સામાન્ય અનામત છે એની કિંમત તમને આપેલી છે 70,000 સામાન્ય અનામતની કિંમત આપી છે 70,000 70,000 રૂપિયા છે એને અહીંયા બે અંક લખવાના। તો શેર હોલ્ડરના ભંડોળમાં બે વસ્તુ તમારી સામે આવી ગઈ મિત્રો એક શેર મૂડી અને બીજું અનામત વધારો। તો શેર મૂડીમાં ઇક્વિટી શેર મૂડી હતી જ્યારે અનામત વધારોમાં સામાન્ય અનામત હતો। તો 6,50,000 વત્તા 70,000 બેનો સરવાળો બહારના કોલમમાં આઉટર કોલમમાં 7,20,000 દર્શાવી દીધું। હવે આપણે સેકન્ડ મુખ્ય શીર્ષક બીજું બિન ચાલુ જવાબદારી બિન ચાલુ જવાબદારી કોને કહેવાય તો બિન ચાલુ જવાબદારીનો અર્થ થાય છે તમારી લાંબા ગાળાની જવાબદારી તમારી કોઈ પણ લાંબા ગાળાની જવાબદારી હોય તો એને આપણે બિન ચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે। તો આવી બિન ચાલુ જવાબદારીમાં એક પછી એક લેતા જઈએ એમાં પહેલું લાંબા ગાળાના ઉછીના નાણાં બિન ચાલુ જવાબદારીમાં પહેલી જવાબદારી મિત્રો લાંબા ગાળાના ઉછીના નાણાં લાંબા ગાળાના ઉછીન નાણામાં કુલ 4 વસ્તુ હોય એક ડિબેન્ચર એક બોન્ડ જાહેર થાપણ અને લોન અથવા મુદ્દતી લોન કયો બેંક લોન કયો ગમે લાંબા ગાળામાં ઉછીન નાણામાં 4 માંથી એક વસ્તુ આવે ડિબેન્ચર બોન્ડ જાહેર થાપણ અને મુદ્દતી લોન આ ચારમાં તમને અહીંયા શું આપેલું છે જાહેર થાપણ તો અહીંયા પર બ્રેકેટ તરીકે લખવાનો જાહેર થાપણ એની કિંમત અહીંયા આપણે 3,26,000 અને વચ્ચે ઓનલાઈન કરી નાખવાની એટલે કોઈ ખ્યાલ આવી જાય તો લાંબા ગાળાના ઉછીના નાણા એમાં જાહેર થાપણ એની કિંમત
3,26,000 बी पेटा शिक्षक बीजु लांबा गाळानी जवाबदारी लांबा गाळानी जवाबदारी के अंडे याद रखवानो का डायरेक्ट आपी दीधी होय ने जो न आपी होय तो तमने बे शब्द आपा होय लांबा गाळानी जवाबदारी में मात्र बे शब्द आपे लांबा गाळानी जवाबदारी में बे शब्द जे छे तमने कही दो डिबेंचर पर प्रीमियम डिबेंचर पर प्रीमियम अने प्रेफरेंस शेर पर प्रीमियम तो आ बे जे कहेवाय ने ई आपणी जवाबदारी कहेवाय लांबा गाळा अथवा बीजा આ લાંબા ગાળાના ઉછીનારા તમારા નામ યાદ રાખવાનું કાઢે ભાઈ કોઈ તો બે માંથી એક નામ આપ્યું ચલો રકમ આવ્યો તમને રકમમાં ડાયરેક્ટ ડાયરેક્ટ તમને આપી દીધી છે કે ભાઈ બિન ચાલુ જવાબદારીઓ બિન ચાલુ જવાબદારીની કિંમત 15,000 તો બિન ચાલુ જવાબદારી 15,000 ફરીથી કહું છું કે રકમમાં ડાયરેક્ટ આપ્યું હશે આમાં આપ્યું એમ ન આપ્યું હોય તો બે માંથી એક આપ્યું હોય ડિબેન્ચર પરત પ્રીમિયમ આપ્યું હોય અથવા પ્રેફરન્સર પરત પ્રીમિયમ આપ્યું હોય તો બે માં જે આપ્યું હોય એ તમારે દર્શાવી દેવું સી ત્રીજો પેટા પ્રકાર અન્ય લાંબા ગાળાની જોગવાઈઓ હવે મિત્રો લાંબા ગાળાની જોગવાઈઓ એમાં શું આવે પેન્શન પ્રોવિડન્ટ ફંડ ग्रेच्युटी कारीगर बचत खाता कारीगर नफावा भंडोल आ बधी बाबतो होय ने तो ए बधी बाबतोनो समावेश तमे लांबा गाळानी जोगवाईमां करी शको बराबर याद राखजो तो आमां तमने शुं आपेलुं छे के प्रोविडेंट फंड तो प्रोविडेंट फंड तमने आव्युं छे 3,60,000 3,60,000 પ્રોવિડન્ટ ફંડ ને પહેલા કોલમમાં લખો હવે તમારે આ ત્રણેયનો સરવાળો આ ત્રણેય વસ્તુઓ છે એનો સરવાળો કરવાનો 3,24,000 વત્તા 15,000 વત્તા 3,60,000 ત્રણેયનો સરવાળો આઉટર કોલમમાં દર્શાવી દો પારના ખાતામાં 7,01,000 ક્લિયર મુખ્ય શિક્ષકની રકમ જે આવે મુખ્ય શિક્ષકના હાથ નીચે જેટલા પેટા શિક્ષક આવે એ બધાયનો સરવાળો કરીને એને 12,00,000 તો અહીંયા પહેલું આપણું મુખ્ય શિક્ષક શેરહોલ્ડરના ભંડોળ એમાં બે પેટા શિક્ષક આવ્યા એનો સરવાળો 12 બીજું આપણું મુખ્ય શિક્ષક બિન ચાલુ જવાબદારી બિન ચાલુ જવાબદારીમાં 3 પેટા શિક્ષક આવ્યા એનો સરવાળો 12 હવે આપણું ત્રીજું આવ્યું ચાલુ જવાબદારીઓ ત્રીજું અને છેલ્લું મુખ્ય શીર્ષક ચાલુ જવાબદારીઓ ચાલુ જવાબદારી કોને કહેવાય ચાલુ જવાબદારી એટલે શું જે જવાબદારી જે દેવું એક વર્ષની અંદર 12 મહિનામાં તમારે ફરજિયાત ચૂકવી આપવું પડે જે દેવું 12 મહિનાની અંદર ફરજિયાતપણે ચૂકવી આપવું પડે તો એવા દેવાને તમારે ચાલુ જવાબદારી કહેવાય તો મિત્રો ચાલુ જવાબદારી છે એમાં 4 પેટા શિક્ષક તો યાદ રાખવાની સાવ સહેલી મેથડ શેરહોલ્ડરના ભંડોળ પહેલું મુખ્ય શિક્ષક એમાં 2 પેટા શિક્ષક શેરહોલ્ડરના ભંડોળમાં 2 પેટા શિક્ષક શેર મૂડી અનામતદારો મુખ્ય શિક્ષક બીજું બિન ચાલુ જવાબદારી એમાં 3 પેટા શિક્ષક લાંબા ગાળાના ઉછીનાળા અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ અન્ય લાંબા ગાળાની જોગવાઈઓ અને ત્રીજું મુખ્ય શિક્ષક છેલ્લું તમારે ચાલુ જવાબદારી ચાલુ જવાબદારીમાં 4 પેટા શિક્ષક ચાલુ જવાબદારીમાં પેટા શિક્ષક કેટલા 4 ચાલુ જવાબદારીનું બીજું નામ કહેવાય ટૂંકા ગાળાની જવાબદારી ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખી શકાય
એમાં પહેલો આવશે ટૂંકા ગાળાના ઉછીના નામ. ટૂંકા ગાળાના ઉછીના નામ તમે કોઈ વ્યક્તિ પાસેથી કામ ચલાવ રીતે એક વર્ષ માટે 12 મહિના માટે વધુમાં વધુ 12 મહિના એક વર્ષ માટે કોઈ પાસે પૈસા ઉછીના લ્યો, એક વર્ષમાં તમારે પૈસા ફાઇનલી પરત કરી દેવાના, તો એને આપણે કહેવાય છે ટૂંકા ગાળાના ઉછીના નાણા. હવે જો ટૂંકા ગાળાના ઉછીના નાણામાં ત્રણ વસ્તુ આવે, એક BOD બેંક ઓવરડ્રાફ્ટ, BOD એટલે બેંક ઓવરડ્રાફ્ટ, બીજો આવે છે કેશ ક્રેડિટ, અને ત્રીજું અહીંયા લખ્યું છે કામ ચલાવ લોન. આ ત્રણ વસ્તુઓ છે ને એનો સમાવેશ તમારે ટૂંકા ગાળાના ઉછીના નાણામાં થાય. અહીંયા તમને આપ્યું છે કામ ચલાવ લોન, તમે રકમમાં જોઈ શકો છો. કામ ચલાવ લોન તમને 12,000 રૂપિયા આપવામાં આવી છે, તો કામ ચલાવ લોન 12,000 દર્શાવવાના. નંબર 2 બી વેપારી દેવા. વેપારી દેવા, વેપારી દેવામાં બે વસ્તુ, લેણદાર દેવી હુંડી. આપણું દેવું જવાબદારી, એમાં ખાલી બે જ વસ્તુ લેવાની, કાંઈ લેણદાર અથવા દેવી હુંડી હોય. આ બે માંથી એક આવે ને વેપારી દેવા કહેવાય. તો તમારે રકમમાં જોવાનું કે ડાયરેક્ટ તમને વેપારી દેવા આપેલા છે. જો ડાયરેક્ટ વેપારી દેવા ન આપ્યા હોય તો બીજો ઓપ્શન એનો છે તમારી પાસે કે તમને લેણદાર અથવા દેવી ઊંડી બેમાંથી જે આપેલું હોય એ તમારે લઈ લેવાનું. તો તમારે જોવાનું કે ભાઈ ચાલો હવે આપણે વેપારી દેવામાં શું આપ્યું છે, લેણદારો. લેણદારોની કિંમત કેટલી આપી છે, 86,000. તો લેણદારો આપણે 86,000 દર્શાવી દેવાના. ઓકે, બરાબર સમજાઈ ગયું. ચાલો સી, અન્ય ચાલુ જવાબદારી. અન્ય ચાલુ જવાબદારી એટલે શું? ટૂંકા ગાળાની જવાબદારી. ટૂંકા ગાળાની જવાબદારીમાં ખર્ચા ચૂકવવાના બાકી હોય, ચૂકવવાના બાકી હોય, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલી આવક, કોઈ આવક તમને અગાઉથી મળે, ચૂકવવાનું બાકી, ડિબેન્ચર વ્યાજ. તમારા ડિબેન્ચર હોલ્ડરને કોઈ ચૂકવવાનું બાકી વ્યાજ હોય, અગાઉથી મળેલ શેર હપ્તો. મુખ્યત્વે આ તમારી અન્ય ચાલુ જવાબદારી બને. કોઈ ખર્ચ ચૂકવવાનો બાકી હોય, કોઈ આવક અગાઉથી મળી ગઈ હોય, કોઈ ચૂકવવાનો બાકી ડિબેન્ચરનો વ્યાજ હોય. હવે ડિબેન્ચર હોલ્ડર હોય એને વ્યાજ ચૂકવવું પડે. માની લો કે તમે આ વ્યાજ ન ચૂકવ્યું હોય તો તમારી જવાબદારી બને. એ જ રીતે કોઈ શેર ઉપર તમને હપ્તો અગાઉથી મળી ગયો હોય, તમને ખબર છે શેર મોડી આપણે ચેપ્ટર હોય ને એમાં દાખલામાં આવશે કે અરજી વખતે તમને મંજૂરીને હપ્તાના પૈસા મળી જાય, એ અગાઉથી મળેલ હપ્તો કહેવાય. તો એ બધી વસ્તુઓ, આટલી વસ્તુ અહીંયા આવી શકે. તો અહીંયા આપણે અન્ય ચાલુ જવાબદારીમાં તમને એક જ આપેલું છે મિત્રો, ચૂકવવાનું બાકી ભાડું. અન્ય ચાલુ જવાબદારીમાં ચૂકવવાનું બાકી ભાડું તમને 13,000 રૂપિયા આપેલું છે. તો 13,000 રૂપિયાને આપણે દર્શાવી દઈએ. અને છેલ્લું લાસ્ટ ડી, ટૂંકા ગાળાની જોગવાઈઓ. ટૂંકા ગાળાની જોગવાઈઓ, ટૂંકા ગાળાની માત્ર બે જ વસ્તુ જોગવાઈ. એક કરવેરાની જોગવાઈ, નંબર 2 સૂચિત ડિવિડન્ડ. તો આ બે જ વસ્તુ છે એને કહેવાય છે ટૂંકા ગાળાની જોગવાઈ. ટૂંકા ગાળાની જોગવાઈમાં બે જ વસ્તુનો સમાવેશ થાય, એક કરવેરાની જોગવાઈ, નંબર 2 સૂચિત ડિવિડન્ડ. હવે તમારે જોવાનું કે આ બેમાં કરવેરાની જોગવાઈ
અને સૂચિત ડિવિડન્ડમાં તમને શું આપેલું છે. અહીંયા આપણે રકમમાં કરવેરાની જોગવાઈ તમને દર્શાવેલી છે. રકમમાં કરવેરાની જોગવાઈ તમને દર્શાવેલી છે. કરવેરાની જોગવાઈ તમને જે દર્શાવી છે એને આપણે લખી નાખો પરસેન્ટ ગા. હવે તમારું કામ શું કરવાનું, જે રીતે આપણે આગલા બે શીર્ષક કર્યા એ ત્રીજું પેટા શીર્ષક ચાર વસ્તુ આવી ટૂંકા ગાળાના ઉછીના નાણા, બીજું વેપારી દેવા, ત્રીજું અન્ય ચાલુ જવાબદારીઓ, ચોથું ટૂંકા ગાળાની જોગવાઈઓ. આ બધાની અંદર જે જે રકમ આવી તમને આપી છે બધાનો સરવાળો કરો, ચારે ચાર ચારેનો સરવાળો કરો 179,000. તો સરવાળો 179,000 179,000 179,000 કુલ સરવાળો આવ્યો. ત્રણ મુખ્ય શીર્ષક આવી ગયા. ઇક્વિટી જવાબદારી માત્ર દર્શાવવાનું હતું. દાખલો અહીંયા પૂરો. દાખલો જવાબ લેવા માટે આઉટર કોલમમાં તમે જે જે રકમ લખી એનો સરવાળો, પેલું 7,20,000, બીજું 7,01,000 અને છેલ્લું 1,79,000. 1, 2, 3 ત્રણેયનો સરવાળો કરો એટલે તમને મિત્રો જવાબ મળશે 16,00,000 રૂપિયા. આ 16,00,000 રૂપિયા એ આપણી કુલ રકમ, એ આપણો દાખલાનો જવાબ અને દાખલો અહીં આપ્યો છે. તો મિત્રો આટલો સરસ મજાનો સિમ્પલ સેલો દાખલો ઇક્વિટી જવાબદારીમાં તમને કરાવ્યો. ઇક્વિટી જવાબદારીમાં આ ચેપ્ટરમાં મુખ્ય બાબત એ છે, દાખલો તમે સામે જણો સાવ સિમ્પલ દાખલો થયો, રકમ તમારે જોઈ જોઈ ચોપડીમાંથી લેતું જવાનો. એક ધ્યાનમાં કોણ કેર રાખવાની, કાળજી રાખવાની, કોઈ વસ્તુ ઉતાવળમાં ગફળતમાં ભૂલાઈ ન જાય, જવાબ નહીં મળે. બીજો પોઈન્ટ એ છે કે જેમ હું મુખ્ય શીર્ષક લખું શેર હોલ્ડરના ભંડોળ, એનું પેટા શીર્ષક છે શેર મૂડી, એની અંદર ઇક્વિટી શેર મૂડી, એને કેમ આપણે જુદું પાડ્યું, એમ તમારે એને અલગ અલગ પાડવાનું, જુદું પાડવાનું. તો તમને આ દાખલાની અંદર જે મહત્વનું છે એ તમારું પ્રેઝન્ટેશન છે, તમારી રજૂઆત છે. તમે દાખલાની રજૂઆત જેટલી પાવરફુલ રાખશો ને એટલો દાખલો તમારો વધુ સારા માર્ક મળશે. તો આ દાખલો આપણે ગણ્યા, તમને સમજાયું, આખી રકમ કમ્પ્લીટલી પૂરું થયું, વિડીયો બરાબર જોઈ લો, સમજો, લખજો. ઓકે, ચાલો, અસ્તુ, જય હિન્દ.